કોંગો ફીવરના બે કેસ પોઝિટિવ સામે આવ્યા. કારખાનામાં કામ કરતા શ્રમિકોમાં કોંગો ફીવર જોવા મળ્યો છે. ત્રણ શ્રમિકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. બંને શ્રમિકો અમદાવાદ વીએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, ત્રણ શ્રમિકોના નમૂના લેવામાં આવ્યા. લોહીના બે શ્રમિકો અમદાવાદ વીએસ હોસ્પિટલમાં હાલ તો સારવાર હેઠળ છે. મોરબીમાં કોંગો ફીવરના બે કેસ પોઝિટિવ સામે આવ્યા છે. કારખાનામાં કામ કરતા શ્રમિકોમાં કોંગો ફીવર જોવા મળ્યો. મોરબીમાં કોંગો ફીવરના બે કેસ પોઝિટિવ સામે આવ્યા. કારખાનામાં કામ કરતા શ્રમિકોમાં કોંગો ફીવર જોવા મળ્યો. ત્રણ શ્રમિકોના લોહીના નમૂના લેવામાં આવ્યા. બંને શ્રમિકો અમદાવાદ વીએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આજ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા હિમાંશુ ભટ્ટ અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર. હિમાંશુ, વાત કરવામાં આવે તો મોરબીમાં કોંગો ફીવરના બે કેસ પોઝિટિવ સામે આવ્યા, શું વિગતો? જે મોરબી ની અંદર હળવદ માળી હાઈવે ઉપર કારખાનું આવેલ છે, ત્યાંથી જે આ રીતના કોંગો ફીવરના શંકાસ્પદ કેસ હોવાની વાત હતી, માટે ત્યાંના જેટલા પણ મજૂર હતા તેમના નમૂના લઈને ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી કુલ મળીને ત્રણ પૈકીના બે કેસ પોઝિટિવ જોવા મળ્યા છે અને એક કેસ નેગેટિવ આવ્યો છે. અને જે બે પોઝિટિવ કેસ હતા તે બંને દર્દીઓને હાલમાં અમદાવાદની વીએસ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડ્યા છે. અને જિલ્લા આરોગ્ય અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું છે કે આ બે કેસ સિવાય જિલ્લામાં અત્યારે બીજે કોઈ પણ જગ્યાએ કોંગો ફીવરના કેસ જોવા મળેલ નથી. જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર હિમાંશુ. વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ મગર મળવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળ્યો ત્યારે